રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં બારદાનોના આગ લગાડવાનું જબરું કારસ્તાન થયું હતું તેમાં ઊંડી તપાસની માંગ સાથે આજે વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડના દરવાજા પાસે સરવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રતિક ઉપર ધરણા કરી રહ્યા છે. પેઢીલા મગફળી કૌભાંડ બહાર આવ્યા બાદ હવે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ 14 માર્ચે રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં આ મગફળી કૌભાંડને છાવરવા બારદાનો સળગાવવાનું કારસ્તાન કરી અંદાજે 17 કરોડનું નુકસાન બતાવી જબર કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો સાથે આજે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી જૂના માર્કેટ યાર્ડના દરવાજા પાસે ધરણા કરી અને સરકાર પાસે આ બારદાન સળગાવવાના કૌભાંડની તપાસ કરવાની ઉગ્ર માંગી કોંગી આગેવાનોએ ઉઠાવી હતી. પેઢલા ગોંડલ સાપર બાદ આજે 4થા દિવસે ધાનાણી રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ધરણા કરી રહ્યા છે. 6 માસ પહેલા યાર્ડમાં 17 કરોડથી વધુ કિંમતના મગફળીના ખાલી બારદાન સળગી ઉઠ્યા હતા, જોકે કંઈક નાટકીય તપાસ બાદ આજે પરિણામ શૂન્ય છે. આજે ધાનાણીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં ભ્રષ્ટાચારીઓના મૂળિયા સીએમ સુધી પથરાયેલા છે. ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી શ્રીમંત સાપરિયાની મંડળી સહિત તમામ ગોડાઉન અને મંદિરમાં તટસ્થ રીતે તપાસ થવી જોઈએ. આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને ખેડૂતો સુધી ગામડે ગામડે લઈ જવાશે. આજે ધરણાનો 4થો દિવસ છે, છતાં સરકાર કેમ સિટિંગ જજ દ્વારા તપાસ થશે તેવું જાહેર નથી કરતી? એમ કાંડમાં સરકારની સંડોવણીના આક્ષેપો પણ કર્યા હતા. છેલ્લા 10 મહિનાથી 4000 કરોડના મગફળી કાંડમાં પડદો પાડવા માટે સરકાર સરકારી મશીનરીઓનો ગેરઉપયોગ કરી પોલીસને પપેટ બનાવી અને આ કૌભાંડ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી હતી, ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી હતી. ખેડૂત આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને વિપક્ષે વારંવાર લેખિત અને મૌખિક સવાલો છેડવા છતાં સરકાર સત્યને છુપાવવા માટે નિષ્પક્ષ જાંચની માગણીથી પીછેહઠ કરી રહી હતી, ત્યારે ના છૂટકે વિપક્ષે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ તરીકે આ જવાબદારીને સ્વીકારી અને પેઢલાથી 4000 કરોડના મગફળી કાંડમાં ક્યાં મગરમચ્છો સંડોવાયેલા છે, કોણે કૌભાંડ આચર્યું છે, કેટલા કરોડ રૂપિયાનો ખાયકી કરી છે અને આ 4000 કરોડના મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું એ ઉજાગર કરવા માટે આંદોલનની શરૂઆત કરી હતી. અને વિરોધ પક્ષે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર એ પેઢલા ગોડાઉનની સામે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી ત્યારે સરકારે ના છૂટકે એક રાતમાં એક ખરીદ સંસ્થાના 22 જેટલા લોકોને ગુનેગાર બનાવી અને જેલની પાછળ ધકેલી દીધા, ત્યારે ગુજરાતીઓના મનમાં સવાલ થાય છે કે આ ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડવા સરકારની મીઠી નજર નીચે સુરક્ષાનો અભાવ, સીસીટીવીનો અભાવ ઊભો કરી અને 5-5 જેટલા ગોડાઉનો સળગાવવામાં આવ્યા. ગોંડલ, સાપર, રાજકોટ, હાપા, ગાંધીધામના ગોડાઉનમાં કરોડો રૂપિયાનો સરકારી માલ એ કોના ઈશારે કોણે સળગાવ્યો એનું સત્ય હજુ સુધી કેમ ઉજાગર નથી? આજ 6-6 મહિનાના વાણા વાઈ ગયા, હજુ FSLના રિપોર્ટ નથી આવ્યા, કૃષિ વિભાગનો રિપોર્ટ નથી આવ્યો, CID ક્રાઇમનો રિપોર્ટ નથી આવ્યો, કોઈ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઊભા કેમ નથી રાખવામાં આવ્યા, કેમ કોઈ ગુનેગારોને જેલની સલાકો પાછળ ધકેલવામાં નથી આવ્યા? ક્યાંક સરકારનો બદ ઇરાદો હતો એ હવે ગુજરાતની જનતાના સમક્ષ ખુલ્લો પડ્યો છે અને પેઢલાના ગોડાઉનની અંદર રાજકોટ જૂના યાર્ડમાં ગુજકોટના કરોડોના કોથળા થયા હતા. ખાકી સીસીટીવીમાં એક દેખાયો હતો. ગોંડલમાં મગફળીનું ગોડાઉન સળગ્યા પછી રાજકોટમાં ગુજકોટના મગફળીના ખાલી બારદાન હતા તે પણ સળગ્યા હતા, જેની કિંમત 17 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. અચાનક જ આગની લપેટમાં આટલા કોથળા કઈ રીતે આવ્યા તે એક તપાસનો વિષય બન્યો હતો. જોકે નાટકીય તપાસ પણ થઈ હતી, એક વ્યક્તિ સીસીટીવીમાં પણ દેખાયો હતો. જોકે આજે પણ તપાસની વાતો જ થઈ રહી છે, કોઈ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો કે નહીં તે પણ કહેવા તેઓ તૈયાર નથી. જે 289 જેટલા ગોડાઉનોમાં મગફળી ભરી હતી એ મગફળી કાંડનો પડદો એ પેઢલાના ગોડાઉનની અંદર આપ મીડિયાના મિત્રોએ પાંડો ફેડ્યો છે. 35 કિલોની મગફળીની બેગમાંથી 20 કિલો માટી, પથ્થર અને કાંકરાનું સત્ય એ ગુજરાતની જનતા સમક્ષ આવ્યું છે. ત્યારે તમામ ગોડાઉનોની અંદર જે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી એ મગફળી ભાજપના મળતિયાઓના મિલમાં પીલાઈ ગઈ છે અને મગફળીના ગોડાઉનમાં માટી, પથ્થર અને કાંકરા ભરી અને જે જીવતા જાગતા પુરાવાઓ હતા એનો નાશ કરવા ભૂતકાળમાં સરકારે આ ગોડાઉનોને એની મીઠી નજર નીચે સળગાવી દેવામાં આવ્યા છે. અને જ્યારે
ગોડાઉનો સળગતા શંકાનો દાયરો એની સોય સરકાર સામે ચિંધાણી, ત્યારે આવા જીવતા જાગતા પુરાવાઓનો નાશ કરવા માટે 289 જેટલા ગોડાઉનમાં જે માટી પથ્થર અને તોડા હતા એને વેચાણના નામે વેપારીઓને ધમકાવી પાણીના ભાવે એનો નિકાલ કરવાનું કામ સરકાર કરી રહી, ત્યારે તમામ ગોડાઉનો તાત્કાલિક સીલ કરવામાં આવે, ન્યાયિક જાંચ કરાવવામાં આવે, ઉત્તર ન્યાયપાલિકાના જજના નેતૃત્વની અંદર સત્તાપક્ષ વિપક્ષ ખેડૂત પ્રતિનિધિઓ અને મીડિયાની હાજરીમાં એ સરકારી ગોડાઉનોમાં મગફળી ભરી છે કે માટી, મગફળીમાં માટી ભેળવી છે કે માટીમાં મગફળી, એનું સત્ય ગુજરાતની જનતા સમક્ષ લાવવામાં આવે એ લાગણી અને માગણી સાથે અમે આ સંઘર્ષના ચોથા દિવસે રાજકોટમાં જ્યાં 25 લાખ જેટલા ખાલી બારદાનો અને કોથળાઓ સળગ્યા હતા એ સ્થળની મુલાકાત લઈ અને આ કોથળાઓ પણ કોણે સળગાવ્યા હતા, આ બારદાઉન કોની પાસેથી ખરીદવામાં આવ્યા, બજાર ભાવથી કેટલા ઊંચા ભાવે ખરીદવામાં આવ્યા હતા અને એ બારદાનો ગુણવત્તાયુક્ત હતા કે હલકી ગુણવત્તાના, અને એ નબળી ગુણવત્તાના બારદાનના પુરાવાનો નાશ કરવા માટે થઈને કોના ઈશારે આગ લગાડવામાં આવી એ સવાલો સાથે અમે રાજકોટના આંગણે આજે ધરણા ઉપવાસ ચાલુ રાખ્યા છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ.